सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयोर्मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐमय अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु निष्कुळान स्वामी हृदय प्रकाश ग्रंथनी अंदर कड़वू त्रण एनी अंदर स्वामी कहे छे भगवानना भक्त ने जयरे कोई दुख आवे दिवस अने रात जे दुख भगवानी इच्छा थी आवे भगवान भजता थका तो पण ए क्यारेय पण हिम्मत हारी जतो नथी कचवाई जातो नथी कोई पण कारण विनानी आवेली आपत्ति छे एनी अंदर धीरज ने राखवी स्वामी के कायरता ने बाजू पर मुकी देवी जेवी रीते सुरवीर छे ने जेटला घा वधारे लागे एटली एने लड़वानी वधारे मजा आवे एम एवो जे भक्त छे ने जेटलू दुख वधारे आवे एटलू एने भगवान भजवानी मजा वधारे आवे। त्यां स्वामीए कीधु के संकटना समयनी अंदर क्यारे दीन ना थई जाय के तो हाव गरीबड़ा जेवो होशियाळो ना थई जाय संकटना समयनी अंदर कैप सहित बोले कि हे महाराज तमारे मारे जेटली परीक्षा करवी एटली करी लेजो पण तमारी परीक्षा हूँ पास करी सकूँ एटली शक्ति ने एटली बुद्धि योग देजो एवो संग देजो आवुं मागवुं। ए स्वामीए कीधुं के संकटनी अंदर तो भगवान वधारे सांभळे एटले भगवानने एवा निष्काम भक्त छे के जेने आ लोकनुं कशुं ज जोतुं नथी एने ज भगवान सांभळवा छे तो भगवान त्यारे ज सांभळे छे के ज्यारे दुःख होय। સુખની અંદર ભગવાન સંભાળવા બહુ કઠણ છે અતિ કઠણ છે પણ દુઃખમાં ભગવાન સંભાળવા સહેલા છે જેનો આપણને સર્વને અનુભવ છે। એકદમ સરસ મજાની પથારી હોય અને આપણે થાકેલા હોઈએ તો પથારીમાં પડીએ અને એનું જે સુખ આવે એ સુખમાં ભગવાનને સંભાળવા હોય તો કઠણ પડે પણ થાકેલા હોઈએ પથારીમાં પડીએ અને પથારીમાં કાંટા બે પાંચ હુડો મૂકેલી હોય તો કોણ સાંભળે ભગવાન સાંભળે દુઃખ છે ને એમાં ભગવાન સાંભળે એટલે ભગવાનનો નિષ્કામ ભક્ત દુઃખને માગે છે સ્વામી કે આગળ સ્વામી કડવા ચારમાં આવે લખે છે જેના કસાના કસોટીમાં તણજી તે તે થયા નર નીર વિગનજી સુખ દુઃખ પડે ન મુંઝાય મનજી કાચું માને સાચું કસની વિનજી। સ્વામી કહે છે જેના કસાના કસોટીમાં પણજી જેનું શરીર કસોટીની અંદર કસાયેલું છે એવા જે વ્યક્તિ છે એ લોકો જ નિર્વિઘ્ન મોક્ષના માર્ગે થયેલા છે કારણ કે જેને દુઃખની અનુભૂતિમાં અનુભૂતિ જેને થઈ નથી અને દુઃખમાં જે ક્યારેય પણ ભગવાનના માર્ગે ચાલેલો નથી
એના માથે ક્યારેક જો દુઃખ આવશે તો બહુ મોટું વિઘન છે. ઓલા તો કસોટીમાં પાસ થઈ ગયા એટલે હવે નિર્વિઘ્ન, એને કશું નહીં થાય. સુખ દુઃખ પડે ન મૂંઝાય મનજી, સુખ અને દુઃખ આવે ત્યારે મન મૂંઝાઈ ના જાય. કાચું માને સાચું કશની વિનજી, એને કાચું લાગે. જ્યાં સુધી એની પરીક્ષા ના થઈ હોય ને ત્યાં સુધી એને એમ લાગે કે હજુ ખબર નહીં મારું કેમ થશે એમ, પણ પરીક્ષા લઈ લે પાસ થઈ જાય એમાં એટલે ખબર પડી જાય કે આમ જ થશે એમ. એની જો પરીક્ષા ના થાય ને તો એને તો રાત દિવસ એવો વિચાર આવે કે મહારાજ મારી કશની કેમ નથી કરતા, મહારાજ મને થોડું દુઃખ કેમ નથી દેતા. જો ભગવાન દુઃખ દેશે તો હું વધારે શુદ્ધ થઈશ, ભગવાનને વધારે વાલો થઈશ, મારો મોક્ષનો માર્ગ વધારે કપાશે. આવી ઈચ્છામાં એ ભગવાનનો ભક્ત બેઠેલો હોય. હવે જેને જાની જોઈને દુઃખ જોતું હોય, હા પૂજ્યપાદ ગુરુજીએ કીધું હતું ભાઈ દુઃખ હોય તો ભગવાન ના ભજે, આપણે તો સુખ જોઈએ, પણ આ તો કેટલું દુઃખ કે જે દુઃખથી ભગવાન સાંભળે. આખા જે હમણાં આખ્યાનો આવશે એવા દુઃખ નહીં, દાદા ખાચરને દીધા એવા દુઃખ નહીં, પણ સેજ 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 પેઇન થયા કરે એવું આપે તો ભગવાન એમાં સાંભળતા રહે. એટલું તો ભગવાન દયા કરીને દે એ સારું છે. એકદમ કઠણ પરીક્ષા ના લે પણ થોડું 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 લે. જુનિયર કેજીના છોકરાની કેટલી પરીક્ષા લેવાની હોય, બસ એટલી પરીક્ષા ભગવાન કરે તો એ આપણને ભગવાન સાંભળ્યા કરે. કાચું માને કસની વિના સોદાનો માને છે સાર, ફરી ન થાય ફેરવની એવો ઊંડે ઉર વિચાર, ફરી ન થાય ફેરવની એવો ઊંડો ઉરે વિચાર. કાચું માને એવો ભગવાનનો ભક્ત તો જો એને દુઃખ આવે નહીં, ભગવાન એની કષ્ટને પરીક્ષા લે નહીં, તો એ પોતાના આત્માને કાચો માને કે હજુ હું કાચો છું, કેમ ભગવાન મારી પરીક્ષા લેતા નથી. કારણ કે એવી કષ્ટનીમાંથી જે પસાર થાય સોધાનું માને છે સાર, શુદ્ધ થયેલું પછી એનું જે પાત્ર એનું જીવન ફરી ન થાય ફેરવની, ફરીથી જન્મને મૃત્યુના ચક્કરમાં આવવું ન પડે, આવવું ન પડે. જે પરીક્ષામાંથી પાસ થઈ ગયો બસ પૂરું થઈ ગયું. અમેરિકાના સિટીઝન થવું હોય 100 ક્વેશ્ચન તૈયાર કરો, ઇન્ટરવ્યૂ જ્યારે તમારા પીઆર થઈ ગયા ઇન્ટરવ્યૂ આપવા જાઓ, પાસ થાવ બસ સિટીઝન થઈ ગયા અમેરિકા દેશના. એવી જ રીતે ભગવાનની પરીક્ષામાંથી જે પાસ થયો એ અક્ષરધામનો સિટીઝન થઈ જાય. ભગવાન પરીક્ષા લે કશની કરે ને એમાં પાસ થઈ જાય એ અક્ષરધામનો અધિકારી થઈ જાય. જેમ કુલાલ કસે મૃતિકા વડી કાષ્ટને કસે સુથાર, દરજી કસે દુકુડને લોહને કસે છે લુહાર. કુંભાર જેમ માટીને કસે છે, માટીના પિંડાને પીલે ને, અને કાષ્ટને જેમ સુથાર હોરી નાખે આખું લાકડાને રંધો લઈને, દરજી જેમ વસ્ત્રને કાતરથી કાપે છે સોયથી સીવે છે, લોહને કસે છે લુહાર, લુહાર જેમ લોઢાને ઘન મારે છે. હવે બધામાં જો કે કુંભાર માટીનો પિંડો કરતો હોય, ચાકડે ચડાવતો હોય એને, ત્યારે માટીને કેટલી બધી પ્રકારથી સહન કરવું પડે છે. પણ કુંભારની નજરમાં શું છે, આ માટીમાંથી મારે એને શું બનાવી દેવો છે, ઘડો. જે માટી વાસણ ધોવાના ઉપયોગમાં આવીને, હાથ ધોવાના ઉપયોગમાં આવીને વહી જવાની છે ગટરમાં, એ માટીનો પિંડો કરીને એને ટીપીને એને ચાકડે ચડાવી નિંભાળામાં પકવીને એનો કરવો છે શું, એને ઘડો. એની કિંમત વધારી દેવી છે. જે જગતમાં પડેલી ધૂળના ઢગલા જેની કોઈ કિંમત નથી, એ ધૂળ કોઈ દિવસ કોઈ વ્યક્તિ એવો હોય કે ભાઈ હાલો બહાર જઈને આપણે ધૂળ ભરી લાવો ને ઘરમાં બધે ઠાલવી દો, કોઈ ના હોય. કોઈ રસોડાના સ્ટેન્ડ ઉપર ધૂળનો ઢગલો કરે ન કરે, પણ એ જ ધૂળ જો ઘડામાં પરિણમિત થઈ જાય
તો એ ઘડો રસોડાના સ્ટેન્ડ સુધી પહોંચી જાય. માલિકો બધાએ ગળામાંથી પાણી પીવે અને બધાએ વખાણ કરે ઘડો બહુ સારો છે, પણ જો ધૂળ રહી હોત, જે ધૂળમાંથી એક ઘડો થયો છે એ ધૂળ એક દિવસ આ પૃથ્વીનો એક પાર્ટ હતો, એની કોઈ કિંમત જ નહોતી. પરંતુ એ જ માટીને જો કુંભાર ભેગી કરીને ચાકડે ચડાવે, ટપલા મારે, નિંભાળામાં પકવે, એ માટી કાંઈ ના બોલી તો એ માટી એક દિવસ ઘડો થઈ ગઈ અને ઘડો બનીને મોટા મોટા શેઠિયાઓના ઘરમાં જઈને બેસી ગઈ. જેવી રીતે સુથાર લાકડાને રંધાથી એને છોલે છે, કુહાડાથી કાપે છે, એના ટુકડા કરે છે, એમાં ડિઝાઇન કરવા માટે એને ઝીણી ઝીણી કોતરણી કરે છે, તો લાકડાને કેટલા બધા ટચકા ખાવા પડે, લાકડાને કેટલી રીતે વિંધાવું પડે. પણ એ લાકડામાંથી જ્યારે ફર્નિચર થાય છે ને, ત્યારે મોટા મોટા શેઠિયાઓ પોતાના ઘરની અંદર એ લાકડાને રાખે છે. નહીં તો ઢગલા બંધ એવા લાકડાઓ છે કે જે ચૂલામાં હળગીને રાખ થઈ જાય છે, અને ઓલું જે ફર્નિચર થયું છે ને એ તો એના ઘરની અંદર રાખશે. અને મોટા રાજાઓને ત્યાં જો એ ફર્નિચર પહોંચી ગયું એ લાકડું, તો એ તો સ્મૃતિમાં રાખે, સ્મૃતિમાં કે આ ટેબલ પર બેસીને રાજા જમતા હતા, એમ આ ખુરશી પર બેસીને રાજા જમતા હતા. એવા જો મોટા માણસને ઘેર પૂગી ગયું તો એ તો પાછું શોકેસમાં ગોઠવાય, દર્શન માટે ગોઠવાય બધાયના. ક્યાં એક લાકડું ચૂલામાં બળીને રાખ થવું, આટલું જ જેનું જીવન હતું, એવું લાકડું જો કોઈ સુથાર પાસે વિંધાયું, સુથારના રંધા ઉપર એ બોલ્યું નહીં ભાઈ મને હોરે છે કેમ. સુથાર જ્યારે લાકડાને ઘસતો હોય ત્યારે તમે જોયું છે ને, એવું આમ ડાબીને ઘસતો હોય, પોલિશ કરવાની હોય, કાંઈ કરવાનું હોય તો, પણ એ લાકડું બોલતું નથી, ભાઈ મને આમ કેમ ઘસી નાખે છે. કુહાડો લઈને કુંભારે જ્યારે સૌથી પહેલો કુહાડો માર્યો ત્યારે લાકડું બોલ્યું નહીં મારા ફાચડા કેમ કરે છે. લાકડાને કુંભાર પર વિશ્વાસ છે કે મને ફાડી નાખશે, મને હોરી નાખશે, પણ મને કોઈ મોટા ધનવંતના ઘરની અંદર મૂકી દેશે. મારે જેટલું વધારે હોરશે, જેટલા મને વધારે ટચકા મારીને ડિઝાઇન કરશે, એટલી મારી કિંમત કેવી થશે, ઊંચી થશે. કિંમત ઊંચી થવા માટે ટચકાને ખાવા પડે છે, રંધાએ હોરાવવું પડે છે. એમ ભગવાનનો દુઃખરૂપી રંધો, ભગવાનની દુઃખરૂપી હથોડોને છીણી એ આપણી ઉપર જ્યારે લાગે, ભગવાનનો દુઃખરૂપી કરુણામય કુહાડો જ્યારે આપણી ઉપર વાગે, ત્યારે દયા માનવી મહારાજની, કે જેમ પેલા ફર્નિચરની કિંમત જેટલું વધારે એટલી વધે છે, એમ જેટલી કશનીમાં મારા મહારાજ મને રાખશે એટલું હું ભગવાનને વધારે વાલો બનીશ, એટલો હું સત્સંગની અંદર અને ભગવાનના મુક્તોની પંક્તિની અંદર વિશેષ ભગવાનના રાજીપા અને ભગવાનના મુક્તોના રાજીપાનું પાત્ર બનીશ, આવો સ્વાર્થ જોયા કરવો પડે. પેઇન તો થાય જ, પેઇન થાય જ, ન થાય એવું નથી, દુઃખ થાય, પરંતુ એને આવા વિચારોથી જો સહન કરે તો એક દિવસે દુઃખ સહન કરવાની શક્તિ આપોઆપ ભગવાન આપે છે. આપણી પાસે તો કશું આપણું છે જ નહીં, હતું નહીં, આપણી પાસે આવતું નથી, જે કાંઈ છે એ બધું મહારાજ આપણને દયાએ કરીને દે છે. દરજી કસે દુકુડને, દરજી કાપડના ટુકડા કરી નાખે, સિલાઈ મારે ત્યારે સોય વાગે છે ને કપડાને, કાતર, એક તો કાતર મારે, આ બાજુ સોય મારે, આટલી બધી સોય, પણ એ સિલાઈ કરીને ભાઈ કપડું તૈયાર કરે. આવી એ કપડું જો આમ પડ્યું હોય ટુકડો, એના ટુકડા કરી નાખો આમ, અને કીધું હોય ભાઈ આ ટુકડા કોને જોઈએ છે, કોઈ ના લે, અને કદાચ લે ને તો કે પોતું કરશું, પોતું શું કરશું, પોતું કરશું. આ શર્ટ પહેર્યા છે તમે, એની આમ બાયોને બધું છૂટું કરીને કટિંગ કરીને બધા ટુકડા ટુકડા પડ્યા હોય તો એનું શું થાય, પોતું જ થાય. આટલો સરસ છે, પણ જેથી ફાટે છે, આ દેશમાં નથી સિસ્ટમ, પણ આપણા દેશમાં પોતા પહેલાં કરતા એ પોતાના ગાભા હાના હોય, જે કપડાં આવા ફાટ્યા હોય એના જ ગાભા કરે બધાય. જેને સરસ રીતે સેન્ડ છાંટીને પહેરીને ફોટો પડાવતા હતા એ કપડું ક્યાં ગયું,
પોતામાં ગયું, ફાટી ગયું એટલે. પણ જો શર્ટનું શર્ટ રહ્યું હોય, પેન્ટનું પેન્ટ રહ્યું હોય, તો ઇસ્ત્રી વાગે રોજ. ઇસ્ત્રી એરિયલથી ધોવાય ચકચકાટ, અને ચાલે પછી જોરદાર. બોલો, એવી રીતે જેમ પેલો દરજી કપડાના ટુકડા કરે છે, કપડાને 100 સિલાઈ મારે ત્યારે એક આટલી સિલાઈની અંદર કેટલી વખત 100 ખાવી પડે કપડાને, પણ એ સિલાઈ મારીન ભાઈ સરસ બનાવે ને, પછી મોટો શેઠિયો આવે. કેટલાનો? આ $500નો. એમ, $500નો લાવો, કાઢીને આપી દે ને લઈ જાય, રોજ પહેરે એને. એમ કપડું જેમ સોયના ટચકાઓ ખાય છે, કપડું જેમ કાતર છે એ કાતરની ધારને સહન કરે છે, એમ ભગવાનની કરુણામય, ભગવાનની દયાએ કરીને આપેલું જે દુઃખ અથવા થોડી ઘણી આપણી કષ્ટની, એમાં કદાચ કાતર કે સોય જેવું આપણને વસમું લાગે, તો પણ એટલું વિચાર કરવો કે મને એક દિવસ એવું પટ બનાવી દેશે, મારા આત્માનું પટ એવું બનાવી દેશે કે મારો મહારાજ મને પહેરશે. જેમ પેલા દરજીનું બનાવેલું કપડું કોઈ મોટો શેઠિયો પહેરે, એમ મારા આત્મા ઉપર કાતર અને સોયની કષ્ટની દ્વારા એ લઈ અને મારી અંદર સમજનરૂપી દોરો એવો ગૂંથી દેશે કે જેનાથી મારું આત્મારૂપી પટ એ મહારાજને પહેરવાને અનુરૂપ થશે. કારણ કે અનંત કોટી બ્રહ્માંડોના જે અધિપતિઓ છે, એવા અધિપતિઓના પણ જે અધિપતિ છે, એને ઘેર પહોંચવું હોય, એનું કપડું થવું હોય, એ કાંઈ જેવા તેવા દરજી પાસેથી થવાય? એ તો પરમાત્મા પોતે દરજી બને ને એ સિવે ને એ ડગલી એ પહેરે એ કામની, એમાં પછી હેતના ટેભા મૂકે બધાય. એવા કષ્ટનીમાંથી પસાર થઈએ ને પછી મહારાજ આપણી પર હેતના ટેભા મૂકે એવું થાય. લોહને કસે છે લુહાર, લુહાર જેમ લોઢાને કસે છે, ખરેખરું તપાવે, તપાવીને પછી મોટા મોટા ઘન મારે ને એવા મારે એવા મારે. હવે ઓલા લોખંડને તો એમ થાય કે હું મંડ્યો છે ભાઈ, પણ લોખંડ કોઈ દી એવું વિચારતું નથી કે કેમ મંડ્યો છે. લોખંડને ખબર છે કે જો આમ લોખંડના ટુકડા તરીકે પડી રહીશ, આપણે ત્યાં લોખંડના ટુકડાઓ પડ્યા હોય દેશમાં તો હામાં જાય ભંગારમાં. ભંગાર દેજો ભંગાર, ત્યારે ટુકડા કામ લાગે, ભંગારમાં લાગે. પણ એ લોખંડના ટુકડાઓમાંથી એ ભંગારમાં ગયેલા ટુકડાઓને તપાવે કોઈ લુહાર, એ બધા એને ભેળા કરે, એમાંથી કોદાળી બનાવે, કુહાડી બનાવે, અલગ અલગ બીજા દાતરડી આદિ સાધનો બનાવે, લોઢાની જેટલી જેટલી વસ્તુઓ બનતી હોય મોટા બીમ કોલમ બનાવે, પછી એની કિંમત ભંગારમાં નહીં, પછી તો એની કિંમત વધી જાય, આધાર બની જાય આધાર. આપણું આટલું મોટું મંદિર છે, નીચે બેઝમેન્ટની અંદર કેટલો મોટો પેલો નાખ્યા છે લોખંડના પીમો. આ સિંહાસન છે ઠાકોરજીનું, તો સિંહાસન ઉપર આપણે આટલું કોન્ક્રીટનું કરવાનું હતું, તો નીચે કેટલું મોટું આખું લોખંડનો બીમ ને બધું નાખ્યું છે, એની ઉપર આખું બિલ્ડિંગ ઊભું થઈ જાય એટલું વજન સહી શકે, એની ઉપર 4 માળનું બિલ્ડિંગ કરીને એટલું સહન કરી શકે એવો મોટો બીમ ઠાકોરજીની નીચે પહોંચી ગયો. કેમ? તો કે લુહારના ઘણ ખાધા. પણ જો પેલા લુહારને એમ કે મને શા માટે તપાવો છો, એક તો તપાવો છો અને પાછા ઉપરથી ઘણ મારો છો, આ તો દશા છે. અરે ભાઈ, તને ઠેક ભગવાન સુધી પહોંચાડવો છે, એમ ભગવાન આપણને થોડા તપાવે, લાલ કરે અને ઉપર ઘણ મારે. આ જે દ્રષ્ટાંતો દીધા ને મહારાજ, આ દરજી જેટલી કાતર નથી ફેરવતા, દરજી જેટલી સોયના ટાંકણા નથી મારતા, લુહાર જેટલા ઘણ નથી મારતા, લુહારની જેમ નથી તપાવતા, કુંભારની જેમ નથી એટલા ટપલા મારતા, નથી ચાકડે ચડાવતા, નથી આપણને ગોળ ગોળ ફેરવીને નિંભાળામાં પકાવતા. આ તો જે દ્રષ્ટાંતો સ્વામીએ દીધા છે ને, તો અતિ ઉત્કૃષ્ટ દીધા છે. કારણ કે સ્વામીને જેને આખ્યાનો લખવાના છે ને આગળ, એ બધાને આમ જ કર્યું છે. એટલે આપણી ઉપર તો મહારાજ આવું કંઈ કરતા જ નથી, આપણી માટે મહારાજ આવા દરજી નથી થયા, આવા લુહાર નથી થયા, આવા કુંભાર નથી થયા મહારાજ, આપણી માટે તો બહુ સાનુકૂળ છે. ગુણાદિતાનંદ સ્વામી કહેતા, શેરડીનો વચલો ભાગ છે,
આપણું કેવું છે ખબર છે, આપણે જેને આ ધીરજ આખ્યાન વાંચીને આપણે કેટલી બુદ્ધિ કેળવવાની છે, કેટલી સહનશક્તિ કેળવવાની છે. સ્વામી કે શેરડીનો વચલો ભાગ છે આ, હેઠલો ભાગ હોય એ દાંત ભાંગી નાખે એવો હોય, મીઠો બહુ હોય પણ કઠણ બહુ હોય, ઉપરનો હોય પૂંછડીઓ હાવ મોડું હોય, હોય પોચું પણ હાવ મોડું હોય, વચલો ભાગ હોય એ પોચોય હોય મીઠોય હોય બધી રીતે સારો હોય. પણ આ જીવ કેવો છે, ભગવાને એને શેરડીનો ભાગ આપ્યો વચલો. સ્વામીએ વાતોમાં કીધું, આ તો સત્સંગની અંદર અત્યારે જે આપણો ટાઈમ છે તો વચલો ભાગ છે, એટલે મહારાજે શું કર્યું, પૂંછડિયું ના આપ્યું અને હેઠલો ના આપ્યો, વચ્ચેનો આપ્યો. તો મહારાજ કે હારું, આ લે આ તું આ ખા. એટલે જીવ શું કે, કેટલું દુઃખ આપ્યું મને, શું દુઃખ, શેરડી દીધી તો ખરી પણ હવે છોલવી ને બધું કરવું. ભગવાન કે એવું, સારું ચાલ છોલી દઉં હું બસ. તે માંદળિયા કરી દીધા ભગવાને, સમજ્યા, માંદળિયા એટલે શેરડીને છોલીને ટુકડા કરે ને એ નાના માંદળિયા કરી દીધા. હવે ભગવાન કે ભાઈ ચૂસવા માંડ, હાલ ચાવીને ચૂસવા માંડ. અરે મહારાજે કેટલું દુઃખ દીધું છે, કેટલું દુઃખ દીધું છે, આ ગળ્યું તો લાગે પણ ચાવવું પડે, કૂચા કાઢવા પડે, ઓહો કેટલું દુઃખ દીધું છે. હવે આ જીવનું જે આપણે ધીરજ આખ્યાન સાંભળીને જે હમજન કરવાની છે ને, એ આ માંદડિયું ચાવવા જેટલી જ હમજન કરવાની છે. આપણે ઓલા કુંભારને લુહાર જેટલી આપણી પરીક્ષા ભગવાન લેતા જ નથી ને લેવાના નથી. આપણે ક્યાં એવા કેપેબલ છે તો આપણી એવી મોટી પરીક્ષા, આપણે તો કેજીના છીએ, કેજીના કેજીના વિદ્યાર્થીઓની પરીક્ષા કેટલી હોય. કોઈ કેજીનો છોકરો આવીને કે મારી પરીક્ષા છે આજે, દાદા આજે મારી પરીક્ષા છે, આપણે શું સમજીએ, શું છોકરાની પરીક્ષા હોય, ABCD લખે એટલી પરીક્ષા, બહુ બહુ તો ખાવાની કોમ્પિટિશનમાં ઊભો રહે કે કેટલા પીઝા વધારે ખાય છે, બીજું શું આપણી પરીક્ષા, કશી નહીં, ઉપરથી પેટ ભરાય, હરીફાઈ માર્યા તોય પેટ ભરાય, કેટલી ચોકલેટ ઝાજી લઈ લો છો ને કેટલી વધારે ખાવ છો, આવી KG ના વિદ્યાર્થીની પરીક્ષા. પણ પેલો કચકડો ખોલવાનો હોય ને એટલું આને શું લાગે, દુઃખ લાગે. આપણે તો એટલામાં જ ધીરજ રાખવાની છે, આટલી બધી ધીરજ તો જરૂર જ નથી. આમાં જે આખ્યાનો આવશે ને એ તો ફક્ત આપણે શ્રવણ જ કરવાના છે, એને વંદન કરવાના છે. એવી પરીક્ષા ભગવાન આપણી લીધી જ નથી, લેતા હશે. આ પૃથ્વી પર હાવ વાંજની ના હોય પૃથ્વી, થોડા ઘણા એવા પાત્રો હશે, પણ આપણે તો આ માંદળિયાને ચાવવાની હમજન આવી જાય ને તો બહુ છે. માંદળિયા કરીને ભગવાને દીધા છે, હવે એમાંથી રસ ચૂસવાનું જો હા દાંત ના હોય તો મહારાજ કે હારું હું રસોઈ કાઢતું હાલો, પણ દાદાના દાંત મજબૂત હોય તો પછી કે ભાઈ હવે તમે તો માંદળિયા ચાવો, મીઠી વધારે લાગે, ડાયરેક્ટ રસ પીવો, એના કરતાં તમે શેરડી ચાવીને રસ પીવો ને તો વધારે મીઠો લાગે, વધારે મીઠો લાગે. એમ થોડું કશનીમાંથી પસાર થઈએ ને આટલું. આ મેં એટલે દ્રષ્ટાંત દઈ દીધું કે તમને તો એક ધીરજ આખ્યાન, ધીરજ આખ્યાન તે સારું, આમાં કેટલી આપણે સમજણ કેળવવાની, આટલી જ મારે ને તમારે આટલી જ સમજણ કેળવવાની. મહારાજને સદગુરુ આપણને માંદળિયા કરીને આપી દે, પણ આ જીવને ચાવવાનું પણ ગમતું, એટલો દુઃખી છે, એટલો દુઃખી છે. બોલો, પહેલાં કેવું હતું, ગાડીઓમાં કોઈ સિસ્ટમો નહોતી બહુ જાજી, ગાડી ચલાવવા તે ભાઈ ધીરે ધીરે સુખ, સુખની માટે બધી સિસ્ટમો ડેવલપ થતી જાય, ઘરની બધી, ઘરની અંદર પણ કેટલી બધી સિસ્ટમો ડેવલપ થતી જાય સુખ માટે. આ જુઓ ને પેલી ખુરશીઓ નીકળી છે એવી, મસાજ કરી દે, મસાજ કોઈ સેવકની જ જરૂર નહીં, ખુરશીમાં બેસી જાઓ અને સ્વિચ પાડી દો એટલે મસાજ ચાલુ. કેટલા બધા સેવકો મંડી પડે, પગથી માંડીને તમારા માથા સુધી મંડી પડે, ગળું ના દબાઈ દે તો સારું, ત્યાં સુધીના સેવકો મંડી પડે અંદર, સમજાય, એવું એવું ગોઠવી નાખ્યું છે. કેવું સંશોધન કર્યું, દુઃખ નામની વસ્તુ રહેવા દેવી જ નથી. 24 કલાક મસાજની ખુરશીમાં જ બેઠા રહો, કે કરે જ રાખો મસાજ, દુઃખ નામની વસ્તુ જોતી નથી જીવને. પણ ભગવાન થોડા ઘણા માંદળિયા આપે, એમાં છે ને રસ મૂકેલો છે, એને ચાવવો, અને ચાવીને એટલું ભગવાનને એમ ના કેવું, મહારાજ આવું તમે આપ્યું તો એ માંદળિયા દીધા, રસ દીધો તો આ જીવનું આવું છે,
અરે ભલા, તને નથી શેરડી વાવવા મોકલ્યો, નથી શેરડી કાપવા મોકલ્યો, શેરડીને વાઢીને તને વચલો ભાગ દીધો, તું એમાં ફરિયાદ કરે તને છાલ ઉતારી દીધી, તને નાના નાના માંદડિયા કરી દીધા, હજુ તારી ફરિયાદોનો પાર કેમ નથી આવતો? હવે એટલું તો કમસે કમ ભલા તું કર, એટલી તો મહેનત કર. અરે આને તો ત્યાં સુધી ભગવાન રસ કાઢે ને તો કે મારાથી ગ્લાસ કેમ ઉપાડાય? આ દુઃખ એટલે હજુ ગ્લાસ ઉપાડવાનું દુઃખ. હા, ધીરજ આખ્યાન હજુ સાંભળી લઈએ તો ગ્લાસ ઉપડશે. લો, આ જીવનું આવું છે, સહેજ પણ નહીં, એમ થોડુંક નહીં, આપણને તો થોડુંક જ આવે. હવે 75-76 થયા હોય ને 70 થયા હોય તો ગોઠણના દુઃખે શું દુઃખે મન કહો? ગહાઈ ગયા તો એ ચલાવે છે ભગવાન, એ કેવડી મોટી વાત છે, એ કેવડી મોટી વાત. દુઃખ તો છે જ, થોડું ઘણું તો રહે જ, પણ અમુક વસ્તુ તો આવવાની જ એના સમયાંતરે. ભગવાન મોકલે ને દયા કરીને કે ભાઈ હવે બસ સ્ટેન્ડ નજીક છે, સ્ટોપેજ આવી રહ્યું છે, પેલી ટ્રેન આમ ટ્રેન આમ જતી હોય ને પછી કે હવે આગલું સ્ટોપેજ આ છે, એ બૂમો આગલા, હજુ તો ત્રીજું છૂટ્યું હોય, ચોથું આવ્યું નથી, એ પહેલાં ત્રીજાથી જાહેરાત ચાલુ કરી દે કે આગલું ચોથું આ છે, એટલે તૈયાર રહો, એમ તમારે ઉતરવાનું હોય દોરે પહોંચી જાઓ. એરપોર્ટ ઉપર ટ્રેન હોય ને એમાં ટર્મિનલો બહુ હોય ત્યારે એમાં જતા હોય તો બોલે કે ભાઈ ટર્મિનલ સી આવે, નેક્સ્ટ ટર્મિનલ તમારું સી છે, એટલે સીવાળા તૈયાર થઈ જજો. એમ આ બધા આદેશો આવે એટલે સમજવાનું કે હવે તૈયાર થવાનું છે, આ રાજમહેલ ખાલી કરવાનો છે, એ વાત નક્કી છે. આ રાજમહેલ છે ને એ ખાલી કરવાનો છે, હવે ધીરે 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 જગ્યા રોકતા જાય, સમજ્યા? ધીરે 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 રાજાને આમ અમુક અમુક સંપત્તિ જતી જાય, જેમ ખાલી થતો જાય એમ ધીરે 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 ક્યાં પૂગી ગયા તો કે બસ હવે આટલો જ પાર્ટ ચાલે છે, બાકી બધો બંધ થઈ ગયો છે. રાજમહેલ હવે બંધ થવાની તૈયારીમાં છે અને રાજા વિદાય થવાની તૈયારીમાં છે. એમ ભગવાન થોડી ઘણી કષ્ટની કરે તો સારું જ છે. જેમ સલાટ શિલાને કસી કરી રૂડવાને વળી તેમાં રૂપ, એમ કસાય છે જન હરિના ત્યારે થાય છે શુદ્ધ સ્વરૂપ. સલાટ જેમ શિલાને કસે છે, આ પથ્થરમાંથી મૂર્તિ બનાવવા માટે કેટલું એ સલાટ એને ઘસે. તમે સલાટની એ દુકાને જ્યાં મૂર્તિઓ ઘડતા હોય ને ત્યાં બેહો તો ખબર પડે કેટલી ઘસે, કેવા મશીનો પર એને પાસ થવું પડે, કેવા તનખા ઝરતા હોય, પણ પથ્થર જોઈએ બધું સલાટનું સહન કરે છે. તો પછી એ જ પથ્થર સોનાના સિંહાસનોની અંદર બિરાજીને હજારોને ભગવાન સ્વરૂપે દર્શન આપે છે. પણ જો એને એ સલાટના ટાંકણાઓ સહન ન કર્યા હોત તો એ પથ્થર પૃથ્વીમાં પડ્યો તો એની કોઈ કિંમત નહોતી. એ પહાડો, એને પથ્થર ઉપર કેટલાય લોકો પગ મૂકીને હાલ્યા ગયા હોત. એ પથ્થર વધારે પડતું સહન ન કરે તો એમાંથી આરસની આ લાદીઓ બની જાય. બહુ પછી ટાંકણા સહન ના કરીએ કે તો આરસની લાદીઓ બની જાય, પથરાઈ જાય, બસ એની ઉપર લોકો ચાલે છે. પણ જે પથ્થરે સલાટના ટાંકણાઓ સહન કર્યા એ પથ્થરો આજે આખી દુનિયાની અંદર ભગવાન એવા પથ્થરોમાં વાસ કરી અને પોતે હજારોના સંકલ્પોને પૂરા કરે છે, હજારોના સંકલ્પોને પૂરા કરે છે. દરેકને એક એમાં આસ્થા બંધાઈ છે કે આ મારા ઈષ્ટદેવ છે, શાસ્ત્રે માન્ય કરેલા સ્વરૂપો છે અને ભગવાન એમાં અખંડ નિવાસ કરીને વેદોક્ત વિધિ પ્રતિષ્ઠા કરે રહે છે. પરંતુ વિચારવાનું છે કે એને ટાંકણા કેટલા સહન કરવા પડે. એમ આપણે ભગવાનને વાલા થાવું હોય તો આપણને થોડા ઘણા ટાંકણા મારે ને તો સહન કરવું. હવે ડૉક્ટર પાસે જઈએ, ડૉક્ટર ઇન્જેક્શન આપે ને એ પહેલાંય લિક્વિડ લગાવે કે ભાઈ આને ઇન્જેક્શન બહુ વાગે નહીં. પણ આ જીવ તો કેવો, ઇન્જેક્શન ઓલા ડૉક્ટરને ખબર છે ઇન્જેક્શન આપવાથી પેઇન થાય, એટલે પહેલાં જ એ ભાગને જેનું લગાવવાનું હોય એ લગાવે લિક્વિડ, પછી એની ઉપર ઇન્જેક્શન આપે. ઇન્જેક્શન માર્યા પછી પણ ફરીથી પટ્ટી આપે, ફરીથી રૂ દે, પછી કે તમારો હાથ વાળી દો કે અહીં દબાવી રાખજો. ડૉક્ટરને ખબર છે કે ઇન્જેક્શન આપતા પેઇન થાય, પણ એને ટાળવું છે શું? રોગ ટાળવો છે. ડૉક્ટરને ખબર છે કે આ દવા કડવી જ છે, પણ એને ટાળવું છે શું?
રોગ ટાળવો છે. એમ ભગવાન એ કદાચ થોડુંક ઇન્જેક્શન આપે ને, તો પણ એને ખબર છે કે ઇન્જેક્શન આપવું તો પેઇન નહીં થવા દેવાનું, પણ થોડું તો દુખે જ. પણ એ આપવા પાછળનું કારણ એક છે કે કોઈ પણ રીતે જીવને સુખીઓ કરવો છે. જાનો જેમ શોધાય છે સુવર્ણ, તે કનક કુંદન થાય છે. રૂડી રીતે રૂપ શોધતા જાનો ચોખી ચાંદી કહેવાય છે. જેમ સોનાને શોધતા, એટલે કે સોનાને શુદ્ધ કરવું હોય, એને બરાબર તાપ આપવામાં આવે તો 100% શુદ્ધ જે સોનું બને એને કુંદન કહેવાય. જેની અંદર 24 કેરેટ સોનું 100% હોય એને કુંદન કહેવાય. બાકી સોનું કહેવાય. કનક અને કુંદન બેમાં એટલો ફેર કે કનક જે છે એ સોનું જ છે, પણ એ સોનાનું શુદ્ધ સ્વરૂપ ન હોય. કેરેટ 22 હોય, 22 કેરેટ હોય અને બીજું અંદર થોડું ઉમેરેલું હોય તો જ આ ઘરેણા બને, નહીં તો ના બને. 24 કેરેટનું બનાવવું બહુ અઘરું છે. 24 કેરેટ જે શુદ્ધ સોનું એને કુંદન કહેવાય. અને 100% કિંમત આપણે કહીએ કે આ 25 ગ્રામ સોનું છે, 25 ગ્રામ સોનાનો દાગીનો છે, પણ એનો 100% સોનું એમાં જો તો 22 ગ્રામ હોય કે 20 ગ્રામ હોય, બાકીનો ભાગ બીજો હોય, તો કિંમત એને વેચો તો કેટલા ગ્રામની આવે? એ જે 20 ગ્રામથી હોય સોનું એની જ આવે. પણ કુંદનરૂપ સોનું છે ને એ 50 ગ્રામ હોય તો 50 ગ્રામની જ કિંમત આવે, 25 ગ્રામ હોય તો 25, કારણ કે શુદ્ધ સોનું છે. એમ ભગવાનના ભક્તને શુદ્ધ કરવા માટે ભગવાન એને કસે છે. રૂપ રંગ ને રૂડાપણો મૂલ તોલમાં વધે વળી, તેહ શોધ્યાથી સહુ સમજો વળી કિંમત સગડી. કુંદનરૂપ બને, શુદ્ધ ચાંદી બને, તેનું રૂપ રંગ અને એના રૂડાપણું પણ વધી જાય, એનું મૂલ પણ વધી જાય, તોલમાં પણ વધી જાય અને એની કિંમત પણ વધી જાય. વળી જેમ બીજી ધાતુને ગાડી બાળે મેલ માયથી, તેને તોલે જે ભેગે ભરી અન્ય ધાતુ આવતી નથી. હવે એ સોના ભેગા બીજી ધાતુઓ ભળેલી હોય ત્યારે સોનાને એટલી બધી હીટ આપવામાં આવે ને તો બીજી ધાતુઓ તો વરાળ થઈને ઓગળી જાય ને ઉડી જાય, એની કોઈ કિંમત ના રહે, સોનું એકલું ટકે. એવી રીતે ભગવાનના ભક્તને જ્યારે ભગવાન તપાવે છે, ભગવાનના ભક્તને ભગવાન જ્યારે થોડો કસનીમાં લે છે, ભગવાનના ભક્તને જ્યારે મહારાજ દયાએ કરીને થોડું દુઃખ દે છે, ત્યારે થાય છે એવું કે એના આત્મામાં ભળી ગયેલો જે બીજો ભેગ છે ને બધો, ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય વિનાનો જે કચરો ભળી ગયેલો છે ને, એ બધો કચરો છે ને બાષ્પીભવન થઈ જાય છે. અને એક શુદ્ધ સ્વરૂપ આત્માનું રહે છે અને આત્માને વિશે મહારાજ અખંડ નિવાસ કરીને દર્શન આપે છે. મહારાજે મધ્યના 8મા વચનામાં કીધું, તેજને મધ્ય ભગવાન જ્યારે હૃદયને વિશે દર્શન દે ત્યારે માનવું કે આજે મારો યોગ યજ્ઞ ને જ્ઞાન યજ્ઞની સમાપ્તિ થઈ. એ જ્ઞાન યજ્ઞ ને યોગ યજ્ઞનો અવધિ એ જ છે. હૃદયને વિશે, તેજને વિશે, પરમાત્માના અખંડ દર્શન એ જ યોગ યજ્ઞ ને જ્ઞાન યજ્ઞનું ફળ છે, એ જ ફળ છે. આપણને જે ભગવાન તપાવે છે એટલા માટે કે આપણા હૃદયની અંદર ભળી ગયેલા બીજા ભેગ છે બધાય, કામ ક્રોધ લોભ મોહ મત્સર આશા તૃષ્ણા દમ છળ કપટ, આ બધાય જે ભેગ છે એને ઉડાડી અને શુદ્ધ સુવર્ણમય રાખવા છે. મધ્યનું 95મું વચનામૃત સોનીની પેઢીનું મહારાજ કે અમે વારે વારે તપાસતા રહીએ છીએ કે હૃદયની અંદર ધર્મ જ્ઞાન ને ભક્તિ ને વૈરાગ્ય એ કેટલા આવ્યા છે ને કેટલા બાકી છે, હજુ બીજો ભેગ કેટલો છે. મહારાજ કે તપાસ્યા કરીએ છીએ ને તપાસી તપાસી અને જે ભેગને કાઢવાનો છે ને કાઢીએ છીએ. પણ એ તો ભગવાન છે, ભગવાનના કોઈ મોટા પુરુષો, એને કાંઈ હૃદયમાં કાંઈ ભેગ હતા નહીં, પણ એના ચરિત્રો હોય આપણા માટે. કોઈ એવા ઉત્તમ મુમુક્ષુઓ હોય કે જે ભેગને કાઢવા મહેનત કરે, નહીં તો જાજી મહેનત આપણે કહીએ છીએ ને મહારાજ તમારે કરી દેવાનું. ઘણા એવા હોય કે ભગવાનને મોટા સાધન શું કે કંઈ પણ કરવાનું થાય કે ભાઈ તમે ભગવાનના મુક્ત થવા મહેનત, એ અમારથી ના થાય, એ ભગવાન કરે તો થાય. આપણે કહીએ ને ઘણા લોકો એમ કે
અક્ષરધામ, અક્ષરધામમાં મારાથી જ જવાય એવું ભગવાન લઈ જાય તો થાય, એટલે ભગવાન કે વાંધો નહીં લઈ જાય એવો હું પ્રોસેસ ચાલુ કરી દઉં. એ આ બધો પ્રોસેસ આપણે ભગવાનના માથે નાખીએ છીએ ને કે પ્રભુ તમે જે કરો તે થાય, તો ભગવાન કે મારે તો આ જ પ્રોસેસ છે, તું તાર જાતે ના કરે, મારો આ પ્રોસેસ છે. બાકી ભગવાનના મોટા મોટા પુરુષો તો પોતાના જીવનથી કેવું શીખવાડે કે એના જીવનથી આપણને પ્રેરણા મળે, પણ આપણે એટલા મોટા ના હોય એટલે ભગવાનને આપણને સમજણ થોડીક આવી આપી અને થોડો રોગ આપે એટલે આપણે શુદ્ધ થઈએ, ભગવાનને વધારે વાલા થઈએ, આત્મા રૂપ થઈએ. ભગવાનના ભગતને જગતના જીવમાં આટલો જ ફેર છે, જગતનો જીવને મૃત્યુ દેખાય ને તો એને એવું લાગે બસ મારે બધું છોડીને જવાનું છે, અને ભગવાનના ભક્તને મૃત્યુ દેખાય ને તો ભગવાનના ભક્તને એમ લાગે હાશ ભગવાનના ધામમાં પહોંચી જશું. પછી તો ગોઠણ દુખે, મુક્તનું શરીર આવે, 16 વર્ષની કિશોર અવસ્થા થાય, ત્યાં તાવ આવે, માથું દુખે, પેટ દુખે, કશું જ ન થાય, ભગવાનના સુખે સુખ્યો. એવી રીતે ભગવાને સુખને આપવા માટે જ આપણને દયાએ કરીને દુઃખ દે છે. એ કડીને ક્યારેય ભૂલવી નહીં કે જે આપણને મહારાજે કહ્યું કે ભગવાન કેવું દુઃખ આપે છે, જે દુઃખે થાય સુખ જનને તે દે છે દુઃખ દયા કરી, જે દુઃખે થાય સુખ જનને તે દે છે દુઃખ દયા કરી, જેહ સુખે દુઃખ ઉપજે જેહ દુઃખે સુખ જેહ સુખે દુઃખ ઉપજે તે આપે નહીં કે દી હરી. એ ભગવાન કોઈ દિવસ આપતા નથી. જેમ પર્યટ પટકે પટને વળી દીએ મુસળનો માર, પર્યટ એટલે ધોબી, ધોબી જેવી રીતે પેલા કપડાને ધોવું હોય અને ખરું કધોન્યું થઈ ગયું હોય, પોતા મારીને ગમીને તેલ ઘીવાળું, પછી તમે ધોબીને દો કે ભાઈ આને ચોખ્ખું કરજો, તો ધોબી એ કપડાને લઈ જાય અને કપડાને આમ બીજા રેગ્યુલર કપડાં ધોતા હોય એ પ્રમાણે સાબુ નાખીને આમ થોડું બ્રશ મારીને હૂકવી દેતો જતું રહે. એને તો તમારે ધોકા લગાવવા પડે, ગરમ પાણીની અંદર બરાબર ઉકાળવું પડે, બ્લીચ બીચ નાખવું પડે, 2-5 વખત પાવડરમાં ગરમ પાણીમાં પલાળવું પડે ને ધોકા ઠપકારો ને, ત્યાર પછી એ કધોન્યું હોય ને ચોખ્ખું થાય. એમાં જીવ કધોન્યો થઈ ગયો, જન્મો જન્મ લક 84માં ફરીને ગમે તે સ્વભાવો, અલગ અલગ પ્રકારના વિવેક વિનાની ક્રિયાઓ, ના જોવાનું જોઈને, ના ખાવાનું ખાઈને, ના જગ્યાએ જવાનું જઈને, ન સ્પર્શ કરવાની જગ્યાએ સ્પર્શ કરી, ન રખડવાની જગ્યાએ રખડીને આગલા કેટલા લક 84ના જન્મોમાં, 1 લક 84 નહીં 1000 લક 84 ફરી ગયો છે આ જીવ. એવી લક 84ની અંદર વિવેક વિનાનો, સમાગમ વિનાનો જ્યાં ત્યાં રખડીને પોતાના આત્માને એટલો બધો કધોન્યો કરી દીધો હોય, એના કારણે ભગવાનના યોગમાં હવે આવ્યો, ભગવાનને થાય છે મારે હવે એને કધોન્યું નથી રાખવું, હવે મારે આનો મેલ કાઢવો છે. તો જેવો ધોબીની રીત છે એવી જ ભગવાનની રીત છે, એટલે ધોકાવે. જેમ પર્યટ પટકે પટને વળી દીએ મુસળનો માર, ત્યારે મેલ માયલો નવ રહે રતી નિર્ધાર. ત્યાર પછી અંદર બિલકુલ મેલ રહે. હવે ભગવાન કે ધોકો લઈને મારે અને ધોકાવે ને ગરમ પાણીમાં બરાબર ઉકાળેને બ્લીચ બીચ વચ્ચે નાખે તો હવે કપડાને દુઃખ થવા લાગ્યું. હવે 21મી સદીના કપડાને એ કે ભાઈ આ બધું ના ફાવે ધોકાપનથી, કાંઈ નહીં ભાઈ વોશિંગ મશીન હાલો ને, પણ ગોળ ગોળ તો ફરવું પડે ને, એમાં પાવડર તો લગાવવો જ પડે ને. હાલો ભાઈ તમારે બહુ નથી ધોકા ખાવા, ધોકા વિનાની પ્રોસેસ લે ભગવાન કે વોશિંગ મશીન, ધોકો નહીં મારવાનો, ગમે એવું કોધન્યું હોય થોડો પાવડર વધારે નાખી દો, ગરમ પાણી મૂકી દો, વોશરની અંદર મૂકી દો એટલે ધોવાઈ જાય. અને પછી પેલો કે મને તો પલાળી નાખ્યો, ચિંતા ના કરો બાજુમાં ડ્રાયર છે, ડ્રાયરમાં નાખે તો સરસ મજાનું થઈ ગયું ચોખ્ખું. લો હવે ભગવાને આટલું કર્યું તો એ આ જીવ શું કે વોશિંગ મશીનમાં નહીં, મને એમ ખાલી દ્રષ્ટિથી જ કરી દો ને,
અરે ભાઈ, જેમ થતું હોય એમ થાય. આ ધોકા પંથીની જગ્યાએ વોશિંગ મશીનમાં નાખ્યું તો હવે તો રાજી થા કે ભગવાને દયા કરી કે ધોકા નથી મારતા. એમ ભગવાને અન્ન વસ્ત્ર કરીને ખાવું પીવું આ બધું ભગવાને સુખ દીધું તો થોડું ઘણું કદાચ શરીરમાં ભગવાનની આસક્તિ ટાળવા માટે દુઃખ દીધું તેમાં મૂંઝાય છે. શા માટે ભગવાનને એ આશ્ચર્ય લાગે કે આની માટે મેં ધોકા છોડીને મશીન ગોત્યા તો આ તો દુઃખીઓનો દુઃખીઓ જ રહ્યો, સુખી થતો જ નથી. પાછો એક બાજુ પર એમ કે મારા ચોખ્ખો કરીને ધામમાં લઈ જજો. કેવો કરીને? ચોખ્ખો. તો ચોખ્ખો એમને એમ થાય ભાઈ આગળ હમણાં ધોકા ચાલુ થશે હવે આવતીકાલ કે એના પછીના દિવસોથી. જો તો ખરા ભગવાનના ધોકા કેવા છે. આ ધોબી ઘાટે આ લોકોને ધોઈ નાખ્યા છે, લુહાર બનીને આ લોકોને ઘડી ઘડીને ઘન માર દીધા છે. એમાંનું આપણે તો કાંઈ ના મળે. અત્યારે ક્યાં લુહારને ઘન મારવા? અહીં ક્યાં લુહારો ઘન મારે? મશીનની વચ્ચેથી સરસ મજાની પટ્ટીઓ બનાવીને પસાર કરી દે તોય જીવ કે ના. એવું નહીં, મને તો બેઠા બેઠા સોફા પર આમ બેઠો ચોખ્ખો કરતો ત્યાં બેઠા બેઠા. કેવી રીતે થાય ભાઈ? થોડું તો કસની લેવી પડે ને. જો આપણે દેશમાં ખુરશીઓને છે ને બે ટેકા હોય આજુબાજુ, આ છે ને પ્લાસ્ટિકની ચેરો એવી, અને વિદેશની સિસ્ટમ કેવી, આ પ્રકારની ખુરશીઓ. બાકી દેશમાં બધે ખુરશીઓ આમ હોય, એ ટેકો દઈને તમે સારી રીતે હોઈ શકો, સમજાય? અને આની અંદર આજુબાજુ ટેકો જ નહીં, જો આમ ગયા તો સીધા હેઠા, એટલે અનુસંધાન રાખીને જ બેસવું પડે. એટલે આ ખુરશીઓ સત્સંગ માટે સારી છે. ઓલી ખુરશીઓમાં તો બે ટેકા દઈને હોઈ જાય નિરાતે, પડવાની સંભાવના નહીં ને. આ સેફટી. અને આની અંદર તો જો પડ્યા તો સીધા હેઠા જાવ, બાજુવાળાને પૂછવું પડે કે ભાઈ શું કરતા હતા, કેમ હેઠા પડ્યા? એટલે થોડી એ કસની કહેવાય, આટલી આ કસની છે. આમાં હું ઘણી વખત આ ખુરશીઓ જોઉં ને, મને લાગે કે આમાં કસની છે. આ ઓલી ખુરશીની અંદર સરસ લાગે, ઓલી પ્લાસ્ટિકની છે ને સરસ. એમાં કથા સાંભળતા હોઈએ એની અંદર જો આમ ખરેખરી થોડી થોડી ઊંઘ આવતી હોય, આ ખુરશીનો ટેકો જોરદાર હોય, બે બાજુ હાથના ટેકા આવી જાય, કથાનો બધો થાક ઉતરી જાય અંદર. પણ આ ખુરશી એટલા માટે સારી કે અનુસંધાન અપાવ્યા કરે. જાગતે રહો સાવધાન, નહીં તો હેઠા જશો. એટલે આ ખુરશી એની માટે બહુ સારી છે. પણ જીવ કેવો? ઓલી ખુરશી દીધી હોત તો આ કેટલું દુઃખ. હું ભાઈ દુઃખ? ખુરશીએ બેસવા દીધું, હું દુઃખ? ખુરશીએ બેસવા માટે ખુરશીની રચના કરી તો એને બે ટેકા નથી એનું દુઃખ. આવું છે જીવને, બેસવાય નહોતું મળતું ને ખુરશી મળી તો. કે ખુરશી ઉપર ગાદી નાખી હોત તો સારું. ગાદી નાખી દીધી ભગવાને તો કે પાછળ ગાદી હોત તો સારું. બે પાછળ નાખી દીધી તો કંઈ ગળા સુધીનું હોત ને તો બહુ. આ પ્લેનો વાળાને જો ને, પહેલાં આમ સીટો હતી, પછી આમ પાછા સીટની વચ્ચે આપણું આમ માથું આમ રે એમ કરે, ઓશિકા દે રોજ નવું નવું. આ શરીરને કેટલું સુખનું બધું આમ સાધનો એને મૂક્યા જ કરવા પડે. અને બધાએ કે બહુ સરસ ફ્લાઇટ, તોય હજુ થોડી સીટો ટૂંકી છે. આમ કરે તો આમ કરે તો આમ કરે. દુઃખ જીવને હંમેશા સુવિધાની વચ્ચે દુઃખનો જ વિચાર. એમ ભગવાન આપણી માટે બધું ટાળીને હાવ સહેલા પ્રોસેસો કરી દે ને તો એ જીવને શું થાય છે? દુઃખ જ લાગે છે. અને દુઃખ છે જે ભોગવવું જ નથી એવું છે. માટે ભગવાન જે આપે છે દયા માનવી ભગવાનની. જેમ અમ જીઠને ખાંડે ખરી, એક જાતની વનસ્પતિ આવે છે મજીઠ, એના મૂળિયું હોય, એ મૂળિયાને ખાંડે વળી દે મુસળ રૂડી રીત સો રંગ રેજ ચડકે રંગે આવે ચટકી વળી તેમાં તે આવે તેજ. મજીઠ નામની વનસ્પતિના મૂળિયાને ખાંડે રંગરેજ એટલે રંગ, આ કપડાના રંગ કરે ને એ કરવાવાળો વ્યક્તિ, એ જ્યારે એ મજીઠને અંદર ઉમેરવાની એવી પ્રોસેસ હશે જેના કારણે કપડું આમ એકદમ કલરદાર ચમકી ઉઠે. પણ એમાં આવે તેજ, પછી એમાં તેજ આવે. પણ એની માટે એને શું કરવું પડે કે એ મૂળિયાને ખાંડે, ત્યારે એને ખાંડે ત્યારે ખાંડે ત્યારે એને કેટલું સહન કરવું પડે. એ સહન કરે તો ચળકાટ આવે. એમ ભગવાનની કશનીમાંથી પસાર થઈએ ને
તો ચળકાટ આવે. જેના જેના જીવનની અંદર ચળકાટ દેખાય છે ને, ભગવાનનો રંગ દેખાય છે ને, ભગવાનનો ઉમંગ દેખાય છે ને, ભગવાન પ્રત્યેનો ભાવ દેખાય છે ને, જે મોક્ષના માર્ગે બહુ સ્પીડમાં ચાલતો દેખાય છે ને, બહુ આગળ દેખાય છે ને, એ બધાય ભગવાને એની કસની કરી છે, એમાં પાસ થયા છે. ત્યારે ભગવાન રાજી થઈ એને એવા સત્સંગની અંદર વિશેષ ને વિશેષ, વિશેષ ને વિશેષ પોતાની મૂર્તિનું સુખ દે છે. એમ ભક્ત ભગવાનના આવે કષ્ટે શોધાય આપ, નિષ્કુળાનંદ એ ભક્તનો વળી વધે અધિક પ્રતાપ. એવી રીતે જેમ પેલા મજીઠને ખાંડે અને પછી રંગરેજ કરે, રંગ ચડાવે, તો એને કરીને કપડામાં જેમ તેજ લાગે, કલર જેમ તેજ લાગે, એવી જ રીતે ભગવાનના ભક્તને જ્યારે કષ્ટની અંદર, કષ્ટમાંથી પસાર કરવામાં આવે ત્યારે એવો શુદ્ધ થાય છે નિષ્કુળાન સ્વામી, કે એવા ભક્તનો વળી વધે અધિક પ્રતાપ. એમાં પ્રતાપ વધતો જાય. આપણને પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા સત્પુરુષોનું જીવન એને તો આપણે ઘણી વખત, તમે તો બહુ દૂરથી જોતા હો, પણ અમે તો રોજ ભેગા રહેતા હોય, નજીકથી અમારે દર્શન કરવાના થાય એમાં જોઈએ ને, તેવા મોટા પુરુષો છે ને, એને ભગવાન ખાંડી નાખતા હોય છે. એવાને ખાંડે છે, એવાને ઘણ મારે છે. તો હું કંઈ, મોટા પુરુષો જે ભગવાનની ઈચ્છાથી આ પૃથ્વી પર છે, એવા મહાપુરુષોના ભગવાન દુશ્મન છે? ના. એવા મોટા ભક્તોના શું ભગવાન દુશ્મન છે? ના. એ તો અતિ વહાલા છે એમને, પણ એવા વહાલાઓને પણ ભગવાન કસે છે. કારણ કે એમની એવી મોટી કસની જોઈએ ને ત્યારે આપણને થાય કે આપણે તો શું, દુઃખ જ આવે છે. આપણે વળી આવીને આવે છે હું આવા મોટાને જે ભગવાન કરે છે એમાંનું તો આપણને કાંઈ કરતા નથી, માંદડિયા કરીને દીધા છે. એવા મોટાને તો કે શેરડીનો એટલો ભાગ છોલ તું લે, આ શેરડી ખા, એવું કરવું પડે. અને આપણને તો વતલો ભાગ ને માંદડિયા કરીને દે તોય દુઃખી. માટે ભગવાન થોડી ઘણી કષ્ટની આપે ને દુઃખ માનવું જ નહીં, એ સુખ જ છે. આપણા સુખાકારી મુક્ત રૂપ આપણે બનીએ એના માટે ભગવાને દીધું છે, આવું ભગવાનનો ભક્ત વિચારે છે. એવા ભક્તનો અધિક ને અધિક પ્રતાપ આ પૃથ્વી પર, કે પૃથ્વી પર નહીં ને અનંત કોટી બ્રહ્માંડોમાં પણ દિવસે ને દિવસે વધતો જાય છે. એવો જે ભગવાનનો ભક્ત છે ને, ભગવાનમાં પ્રીતિ થતી જાય છે, એવી સ્વામી આ કડવા ચારની અંદર વાત કરે છે. ઘનશ્યામ મહારાજની જે, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.